સમગ્ર ભારતમાં જ્યારે 15મી ઓગસ્ટની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે આજે હિન્દુ યુવા સંગઠન દ્વારા દિશા સાંઈબાબા મંદિરથી રાજમાર્ગ ઉપર તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી. સમગ્ર ભારતમાં જ્યારે 15મી ઓગસ્ટથી ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે આજે હિન્દુ યુવા સંગઠન દ્વારા દિશા સાંઈબાબા મંદિરથી રાજમાર્ગ ઉપર તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી, જેમાં દેશભક્તિના ગીતોથી સમગ્ર દિશા શહેરમાં દેશભક્તિનો માહોલ છવાયો હતો. આ યાત્રા દિશાના રાજમાર્ગો પર ફરીને દેશભક્તિના રંગમાં રંગાઈ ગઈ હતી. આ પ્રસંગે હિન્દુ યુવા સંગઠનના કાર્યકર્તાઓ ખૂબ જ મોટી સંખ્યામાં જોડાયા હતા અને ભારત માતા કી જયના નારા સાથે આ યાત્રાનું આગમન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે દિશાના શિવસેનાના ઉત્તર ગુજરાતના ઝોન પ્રમુખ કમલેશભાઈ ઠક્કર સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને સમગ્ર દિશા શહેરમાં લોકો દેશભક્તિના રંગે રંગાઈ ગયા હતા. આ યાત્રામાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ બજરંગ દળના કાર્યકરો પણ જોડાયને લોકોમાં ઉત્સાહ વધારાયો હતો. શારીરિક દિશા શહેર શિવસેનાના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા અને સમગ્ર હિન્દુ સમાજના અલગ અલગ સંગઠનો દ્વારા આ તિરંગા યાત્રા યોજવામાં આવી હતી. પ્રકાશ ગોસ્વામીનો રિપોર્ટ, ડીસા.